સૌરાષ્ટ્રના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોને પાણી પૂરું પાડવા માટે જે ગેરકાયદેસર કનેક્શનો નાખવામાં આવે છે, તમામ ગેરકાયદેસર કાપી નાખવા માટે પાણી પુરવઠા બોર્ડનો એક્શન પ્લાન જારી. હવે જોઈએ સુરેન્દ્રનગરમાં પ્રતિનિધિનો વિસ્તૃત અહેવાલ. સૌરાષ્ટ્રના શહેરી અને ગ્રામ્ય વિસ્તારને જે પાણી ચોરીના કારણે પાણી નથી મળતું, ત્યારે પાણી પુરવઠા બોર્ડે ગાંધીનગરથી એક્શન પ્લાન જારી કરી અને આ પ્લાનનો અમલીકરણ શરૂ કરી દીધું છે. 2 દિવસમાં 41 કનેક્શન કાપવામાં આવ્યા છે. ગઈકાલે ખાસ કરીને થાનગઢ વિસ્તારમાં 31 જેટલા કનેક્શનો કાપી નાખી અને 15 MLD એટલે યાને કે 1.5 કરોડ લીટર પાણીનો બચાવ કરી જરૂરિયાતવાળા ગ્રામ્ય વિસ્તારમાં આ પાણી પુરવઠો વહેતો કર્યો હતો. સુરેન્દ્રનગરના પાણી પુરવઠા યોજનાના અધિકારી શશી વાઘેલા, દેસાઈ અને પટેલ ડોડિયા વગેરે આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે પોલીસ પાર્ટીને સાથે રાખી છેલ્લા 2 દિવસમાં આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ઓપરેશન ખૂબ જ મહદઅંશે સફળ રહેવા પામ્યું છે. કુલ મળીને 41 કનેક્શનો કાપી નાખવામાં આવે છે. જ્યાં સુધી જ્યાં ગેરકાયદેસર કનેક્શન હશે ત્યાં તમામ ગેરકાયદેસર કનેક્શન શોધી કાઢીને તેને કાપી નાખવામાં આવશે અને કોઈ પણ ભોગે ઉનાળાના કાળઝાળ ગરમીમાં સૌરાષ્ટ્રના શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં પાણી પુરવઠો મળતો થાય તે માટે સરકારી તંત્ર કટિબદ્ધ બન્યું છે. ગાંધીનગરથી પાણી પુરવઠા બોર્ડના મંત્રીની પણ સીધી સૂચના છે જે જારી કરવામાં આવી છે અને જેના ભાગરૂપે આ સમગ્ર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આજે પણ આ ઓપરેશન ચાલુ રાખવામાં આવશે અને જ્યાં સુધી જેટલા ગેરકાયદેસર કનેક્શન છે તે તમામ કનેક્શનો કાપી નાખવાની નેમ વ્યક્ત કરવામાં આવી છે. હવે આમતક ટીવી ન્યૂઝ સાથેની વિશેષ મુલાકાતમાં પ્રસ્તુત અંશો શશી વાઘેલા. સૌરાષ્ટ્રના ગામોમાં ઉનાળા દરમિયાન પડતી પીવાના પાણીની મુશ્કેલી નિવારવા માટે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા એક ટીમનું આયોજન કર્યું છે. આ ટીમ સુરેન્દ્રનગર જિલ્લાના વહીવટીતંત્ર અને પોલીસ પ્રશાસન સાથે રહી છેલ્લા 2 દિવસથી ગેરકાયદેસર કનેક્શન દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. છેલ્લા 2 દિવસની અંદર સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાની અંદર 4 ગામો જેવા કે ખાતડી, રામપરડા, ગઢાર અને દાણાવડ આ 4 ગામની મુલાકાત લેવામાં આવી અને કમસેકમ 41 કનેક્શનો દૂર કરવામાં આવ્યા છે અને આ 41 કનેક્શનો એમની સામે પોલીસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કનેક્શન દૂર કરવાના કારણે હાલમાં થાન જતી પાઇપલાઇનમાં એટલે કે મૂડી, સાયલા, ચોટીલા અને થાન તાલુકાના 224 ગામોની અંદર 15 MLDનો વધારો એટલે કે 1.5 કરોડ લીટરનો વધારો જોવા મળ્યો છે. તેમજ આગામી સમયની અંદર અમે હજી આ પ્રક્રિયા હાથ ધરશું, અલગ અલગ કનેક્શનો શોધીશું અને તેને દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવાના છીએ, જેના કારણે સૌરાષ્ટ્રના ગામોમાં પીવાનું પાણીનો જથ્થો